Hello guys, good morning everybody, welcome back to another vlog. मम्मी पापा ने ये हमें चाय बना से जमवाड़ बनवा से लंच बॉक्स पापा क्लीन कर मैं आपका आग आज क्लीन कर दिया आग क्लीन कर देते हैं बोलो अंदर मुझे क्लीन देखो बताओ तुमने नीट एंड क्लीन 7:45 से ये રેડી બેડી થઈ ગઈ ને પછી જવું પડે ઓફિસમાં એ વાર ને આવ્યા હોય એટલે મજા આવે એટલી એટલી એટલું ઘંટા આવે ને ઠંડો પવન આવે છે માલ ને ઉઠે પણ ઠંડો પવન આવે છે કબૂતર ના હોય ને આ સિઝનની પહેલી વાર લુણનું શાક બને બિસ્કિટ કાઢવા ગયો તો મને ભૂલી ગયો ખાતા મસ્ત બનાવી લે ચલો આ બે કોઈ બી જગ્યાએ અમદાવાદમાં કોઈ બી બહાર જાય જઈને આવીએ 8:05 5:10 ની ગણ છે બારા જેવું બાઇક લઈને જેવું કારણ કે ચડ્ડું કરે છે શોર્ટ્સ ચડ્ડો ગુજરાતી શબ્દ છે ચલો અહીંયા તો પણ 47 થઈ ગયો હું 12 જેવો જોઉં 197 જોઉં બાઇક પાર્કિંગમાં લઈ ગાડી ત્યાંથી વાર 47 ઓફિસમાં જતી વખતે રેનકોટ પણ ખરાબ સારું છે આ જાને બીતું આ જાને મમ્મી પપ્પાને લોકો બપોરી જતા રહે છે હું ઓફિસમાં ડાયરેક્ટ જઈને નીકળી ગયો છું બધા લોકોને ફાસ્ટ ત્રણે ત્રણ ફાસ્ટ હું વાનું બનાવી દઈશ એટલે લંચ બોક્સ નહીં કરું છું એ લોકો તમને ક્લિયર થાય છે પલ પલ દિલ કે પાસ ચિરાગ દીજે ચિરાગ ઉદા હે મારે રેડી બેડી થઈ ગઈ જલ્દીથી મને લેટ થઈ જશે મમ્મી નાસ્તો બનાવ એક્સ્ટ્રા હા ચાલુ થાય થોડું થોડું રેનકોટ પહેરીને જવું પડશે ચલો હા રાજગણ ચલો બે
चलो गाइस निकलिए, चलो ना गाड़ी खोला तो आरु હાલત જોઈ મેં એટલે હું કહું તમે ચલો ગાઈસ ગેલેરી ના ઉપર વ્યુઇંગ ગેલેરી ત્યાં બહાર કાઢો છો સામાન આવું લાગે છે ના મારે કેટલી છે ખબર છે બહાર કરતા વધારે છે રોસ્ટિંગ ચાલુ જ હશે મારી એક માણસ આવ્યો નહી ફૂલ ડોટ ટાઈમ એટલે કાગો પેલા થર્મોકોલ ઉપર ગયો છે ખુરશીમાં ગિફ્ટ આલે છે મને ઘડિયા ના પાડી પણ તો બી કે આલુ છું ચલો જઈએ ભાઈ ગાડે આજે શું ખાવાની મજા આવી દીધી કડી ગાડી ચાલુ તો મસાલા ચિપ્સ લઈને આવ્યો ખાલી થોડું જોયો ને ચેડું નું તો કર્યું છે પણ ચેડું મને ઓછો ભાવ છે તો હું આમ છે ને બોલું બોક્સ માં તો કામ કરે મમ્મી લોકોને તો કેમ લાગે ઘરે પકડી જાય માતા ગુડની કે વરસાદમાં જવું ના તે શું વરસાદ પડે તો ના પડશે પૂરણ ભીનો ભીનો નોઈસ આવી ગયો બોલ મો ઉપર મમ્મી આખું ઘર કમ્પ્લીટલી ક્લીન કરી દીધું મો ઉપર યુઝ નહીં કે લાઇટ કટ છે ડબલ લાઇટ ની જગ્યાએ આ કપડાં એક બીજ નહીં સુકા આવે ઉપર તાણ બાંધવાનો બાકી છે એક બી કપડાં નહીં સુકા આવે કપડાં કદાચ ભૂ નહીં પડી ગઈ રેઇનકોટ ક્યાં સુકું
ચલો કઈક કરી રહ્યા ચલો ભાઈ બારિશ ચાલે બારિશ ઓછી થઈ ગઈ છે બારિશ વરસાદ તો પહેલા મોર્નિંગ એટલો ખતરનાક વરસે ચાલો હું ઓફિસે નીકળ્યો તો બે હું રેનકોટ પહેરી ગયો હતો બતાવ્યો તમે તો ચલો મમ્મી એમને કોલ કરી જોઉં છે મમ્મી પડે ના મમ્મી સીધો બનાવી ગઈ છે ચલો કે આમાં હું કોલ કોલ કરું છું બહુ વધારે બનાવી ગયું છે ખાલી મમ્મી કીધું ગરમ કરી દીધી આપણે ટેસ્ટ કરી દઈએ મજા આવી જાય હાલ જ ભૂખ લાગી ગઈ છે હાલને ખાવું રાત્રે ભૂખ લાગી છે ચલો ફ્રેશ વેશ થઈએ ઘરે વાત કરીએ વરસાદ વરસાદ ત્યાંનો કેવો છે કમ્પ્લીટ ઘર એકદમ ક્લીન લેડીઝ હોય ને ઘરમાં મમ્મી મતલબ લેડીઝ મમ્મી બેન ને કોઈ બી ઘર કમ્પ્લીટલી ક્લીન જ હોય હું બી કમ્પ્લીટલી ક્લીન જ રાખું છું મમ્મી પપ્પા બંને ખબર જ છે બટ લેડીઝ હોય તો ફરક પડે ને દૂધ છે સારું છે દૂધ ના લાવે છાસ નહીં કઢી મસ્ત બનાવી મમ્મી ચપાત છે કઢી ના મમ્મી પૂછ્યું કઢી પીવે ના કઢી ના પીવે હેલો ગાઈસ મેં લાઇટિંગ ના માટે બંધ કરી કેમ કહો અહીંયા પેલી લાઈટ કાઢો ને વરસાદ ના લીધે બધું આવી જાય જીવડા શું તું મસ્ત જે બતાવો તમને પેલા પાંચ દસ મિનિટ પહેલાં જબર જોશો તમે ફૂલ ધૂમ બસ એટલે ઓનલી ફોર જે લાઇટ વાળી વસ્તુ છે ને એ દેખાય છે રાત્રે માં સાંજ સીન હોય છે મજા આવી જાય ચલો એટલે ફ્રેશ ફ્રેશ થઈ જાય મેં તો બધા માટે ભાઈ મેં તો તરફ બહુ ડર લગતા યાર બંધ હોય જતા મેરેજ બહુ ચલો જલ્દી છે ફ્રેશ ફ્રેશ હોય જતા ખાના વાને ખાતે મમ્મીને બનાવી છે મસ્ત ખાવાનું ચલો કેવો આવું શું કરે છે કે ખાવાની સ્ટાઈલ છે સિમ્બોલ એનો ખાવાનો સિમ્બોલ ચલો જલ્દી ફ્રેશ ફ્રેશ થઈ જાય મને લેવું કે કઈ શૂટ નહીં થયા છે કાળા કંઈક કાળ સુધી કમ્પ્લીટલી એક દિવસ જુગાડ કર્યો બધા હું બાર બાર સાતના લીધે કપડાં સુકાતા નતા મમ્મી બધા ધોઈ ગયા હતી અરે તો અહીંયા છે બાર દિવસે જુગાડ કરી દીધો મેં કેમ કે યાર પેલી પાંચ ચાર પાંચ ટી શર્ટ શર્ટ બે પેન્ટ અને બંડી અંદર આ તે બધી વસ્તુ એટલે હું સ્નેપ બની જવા ને મળીએ થોડી વાર પછી ફૂલ ઓન ધુમ્મસ હા ગાઈસ મમ્મી જે બનાવી ગઈ હતી ને શીરો રાજગીરાનો એ મેં ગરમ કરી દીધું બહુ વધારે બનાવ્યું બટ ખાઈ લેવું પડશે હું ભાઈ ફળ બી લાવ્યો હતો કેમ કે ગળું ગળું મૂળું થઈ જાય તો એક ઉપર મસાલા ચિપ્સ હું ખાઉં છું આ મોકળું કરી કે ના ખવાય પણ હું ખાઉં છું હું પહેલાંથી જ ખાઉં કેવડો તો પડ્યો છે પણ કેવડો નથી ભાવતો મને ઓછો ભાવ છે આ કેવડો છે ને આમ ભાવ છે કરો ચલો હું કાઢી લઉં મળી જાય હેલો ગાઈસ હું જમા બી ગયો ચીલો વેફર પાણી છાશ છાશ ભૂલી ગયો તંદર છે એટલે પાછું લેવા ઊભો તંદર જમી લઈએ નાસ્તો કરી લઈએ ચાર મહિનો પૂરો 8 વાગ્યા તું લેપટોપમાં કામ કરશું પછી સુઈ જશ કમ્પ્લીટ ટાઈમ સર એ શૂટ નહીં કરી યાર હું કમ્પ્લીટલી શૂટ ચાલુ કરવું પડશે ચલો જમી લે મળી હેલો ગાઈસ મેં જમી લીધું આ બેસેસ વાર મતલબ 8:30 થઈ ગયા છે લંચ ઓક્સી બધું સાફ કરવાનું છે હાલ જમીને બધું જમવાનું જમીને બધી ડિશો સાફ કરવાની બાકી છે બધું કરું લંચ બોક્સ માટે હવે ચિરાગનું પૂછું કાલે લઈને આવવાનું પરમ દિવસે તો હું પેલા માસ એને હા કર ના પાડું તે સાંજે ત્યાંથી લઈને મોર્નિંગમાં આપણે ચિરાગ લઈને આવશે પછી લેવા જવું પડે ને એવું છે ને એટલે એક હું લેતા એવું હતું મારા ઘરેથી
કઈ વાંધો નથી, ખાવું જ છે ને આપણે. તો કંઈ જ આવડું બધું કામ કરે એટલે બહુ લેટ થઈ જાય, અડધો કલાક પોણો કલાક નીકળી જાય. બધું ક્લીન કરે, કચરા બધું કહીને બધું કરે, પછી થોડી વાર લેપટોપમાં થોડું કામ છે કરીશ. તો કંઈ જ આવડો હું અહીંયા જઈને કરું છું. કાલથી કંઈક શૂટ, કાલે આવું કાલથી કરીને એક વીકથી એમાં જ બોલું છું કે કાલથી કંઈક શૂટ કરું, કાલથી કંઈક શૂટ કરું. કંઈ શૂટ જ નહીં થયું. મમ્મી પપ્પાને બતાવે તો મજા આવે યાર, ભલે હું થોડો ગુસ્સો કરતો રાતે, પણ બતાવે ને મજા, મસ્તી કરી રાતે, ટાઈમ જતો રહે, મજા આવે. કંઈ વાંધો નહીં, આજ આવડો હું અહીંયા કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર, સુધી લાઈક કરવાનું, ચેન્જ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા. કાલે મળીને આવો લોકો સાથે. બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય.